2020ના રોજ રાપર પોલીસના પીએસઆઈ સાહેબને આપણે આવેદનપત્ર આપી અને આપણી માગણીની રજૂઆત કરીએ છીએ કે ભારતમાં છેલ્લા ઘણા સમયથી બહુજન સમાજ ઉપર અત્યાચાર અને અન્યાચાર વધી રહેલ છે, જે પૈકી અનેક ઘટનાઓ ઘટતી છે, તેમાં જેમાં માનવ સભ્યતાને શર્મસાર કરે એવી ઘટના ઉત્તર પ્રદેશના હાથરસ મધ્ય ઘટિત થઈ, જ્યાં એક બાળકી પર ગેંગરેપ જેવું નરાધર્મ હોય કૃત્ય કરી તેના રીઢની હડ્ડી અને પીઠના કરોડો રજૂને ભાંગી પાડી અને એને હત્યા કરી દેવામાં આવી, અને હત્યા કર્યા બાદ પણ જેના પરિવારોને એની ડેડ બોડી મેળવવાનો મૌલિક અધિકાર છે એ મૌલિક અધિકારથી વંચિત કરવામાં આવી, અને આ ઘટનાને લઈ અને રાપર ખાતે ઘટેલી 25 તારીખના રોજ ઘટેલી ઘટનામાં જે આરોપીઓ બાકીના આરોપીઓ છે એમની વિધિસર ધરપકડ કરવામાં આવે એ અંતર્ગત સમગ્ર ભારતના બહુજન ક્રાંતિ મોરચા દ્વારા સમગ્ર ભારતના તાલુકાઓમાં જેલ ભરો આંદોલન કરવામાં આવ્યું હતું, તે સંદર્ભે આપણે આપણી માંગણીઓ વિસ્તારથી આપણા આવેદનપત્રમાં થકી મહામહિમ રાષ્ટ્રપતિ સાહેબને સુધી પહોંચતી કરે એવી આશા અને અપેક્ષા આપણે સાહેબ પાસે રાખીશું. તે દિન નમસ્કાર. આભાર માનું છું અને આવી જ રીતે આપણી સમાજની અંદર ક્યાંય પણ અન્યાય અત્યાચાર થતો રહે આવી જ રીતે આપણે લડતા રહેશું, આવી જ રીતે ભેગા થઈને કોઈ પણ આવા માણસો કે માથા ભારે તત્વો છે આપણા ઉપર હાથ નાખવાની કોશિશ નહીં કરી કરે. બધા ભાઈઓ બહેનો આભાર. સાહેબ હવે આજના કાર્યક્રમને આપણે અહીંયા પૂર્ણાહુતિ પૂર્વક લઈ જઈએ અને આપણી જે માંગણીઓ હતી તો ઉત્તર પ્રદેશની અંદર હાથરસ અને બલરામપુરમાં જે આપણી સમાજની દીકરીઓ ઉપર નરાધમ શખ્સો દ્વારા બલાત્કાર કરીને એમનો જીવ પણ લેવામાં આવ્યો અને આવી અનેક ઘટનાઓ ભારતમાં વારંવાર ઘટિત થાય છે, ને 25 તારીખની રાપરમાં દેવજીભાઈની પણ જે ઘટના ઘટી હતી એ સંદર્ભે લઈને આપણે આજે બહુજન ક્રાંતિ મોરચા દ્વારા રાષ્ટ્રવ્યાપી જે જેલ ભરો આંદોલન હતું એ બાબતે આપ તમામ લોકો અહીંયા આવ્યા છો અને એમાં જેટલી પણ સંસ્થાઓ જેટલા પણ સંગઠનો અને જેટલા પણ સમાજના લોકો બહુજન સમાજના અહીંયા ઉપસ્થિત છે એ તમામ લોકોનો બહુજન ક્રાંતિ મોરચા રાપર તાલુકા યુનિટ વતીથી આભાર માનું છું અને પોલીસ પ્રશાસનનો પણ આભાર કે અહીંયા આપણી સાથે સંકલનમાં લઈને આપણો કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સમાપ્ત થાય એમાં સાથ સહકાર આપ્યા બદલ રાપર પોલીસ સ્ટેશનનો પણ આપણે આભાર માની અને આ કાર્યક્રમને અહીંયા કને આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. જય ભીમ.